પકડું કે આ કટર પકડું? યા નીકળી ગયું. હજી આપણે ડુંગળી તૈયાર કરી એની ગ્રેવી બનાવવાની છે. હાલો જો હવે ડુંગળી ની ગ્રેવી બનાવી છે તો આપણે ડુંગળી પણ સુધારી અને જો આ કટર માં નાખી દીધી છે. આમાં નહીં હતી બેને તો કાજુ ખાવાનું શરૂ કરી અડધા તો ફૂટવાડી દીધા. જો વાટકી ભરી લીધી છે. આ દિવસે હવે આપણે આમાં ડુંગળીમાં ભેગું જ નાખી દઉં એટલે હારે એક હારે કટરમાં નહીં થઈ જાય ને. અને આમે તે બહુ મોડું થઈ ગયું, જો અંધારું થઈ ગયું. હા 7 વાગી ગયા. હજી રોટલી બનાવીશ, શાક બનાવીશ તો વાર લાગશે. રામ રામ બધાને, કેમ છો બધા? આજ તો જો બહુ મોડો થઈ ગયો છે એટલે આપણે થોડીક મદદ કરશું અને આપણે આ કટરનો હવાલો મેં સંભાળ્યો છે. જો આ એક આરે મોબાઈલ પકડું કે આ કટર પકડું? યા નીકળી ગયું. હાલો જલ્દીથી છે ને 7 થી 8 કળી ખાલી લસણની જરૂર છે તો ફટાફટ કરી નાખો. હવે આ ખાંડી નાખો મારે, એમથી લસણ છે ને ખાંડવું પડે. ખાલી અમદાવાદ ડુંગળી નો વઘાર કરે ને તો એવી સુગંધ આવે ને, આપણે ખાવાનું મન થઈ જાય. કેમ બોલી નઈ? મજા આવે કે નહીં ખાવાની? રોજ હું તો કઈ બનાય બનાય જ કરું. શીખી જવા સરસ મજા
ખાવાનું હવે શું આવું પડી ગયું છે, ગ્રેવી ને બધું સરસ બફાઈ ગયું ને કાજુ નાખ્યા ને હવે ગાંઠિયા નાખી ને બસ પાંચ જ મિનિટ રેવા દેવાનું, બે મિનિટ જ ખાલી રેવા દેવાનું, એટલે આપણે કાજુ ગાંઠિયા નું શાક એકદમ તૈયાર. અને ગાંઠિયા નાખ્યા પછી બહુ ઉકળવા નહીં દેવાનું, નકર આમાં રસોઈ બધો બળી જાય તો પછી એકદમ કોરું પડી જાય શાક, એટલે આવું રેવા દેવાનું છે. હવે બસ હવે આનું ઉતારી જ લઉં એટલે થઈ ગયું. હાલો એકદમ મસ્ત ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક રેડી છે, તો આપણે છેલ્લે કોથમીર નાખી દઈ. એકદમ સરસ હોટલમાં મળે ને એવી સુગંધ પણ એવી જ સરસ આવે છે, મસ્ત લાગે છે, જો દેખાવ પણ સરસ આવે છે. રોટલી કરી નાખો, આને ઢાંકી મૂકી દેવાની રોટલી કરી નાખો. શાક તો બની ગયું છે, રોટલી બનાવજે મસ્ત, આમ કેમ પરોઠા ખાતા હોય એમ. પરોઠા ની રોટલી મજા આવે, રોટલી બનાવી નાખે પછી આપણે એને સર્વ કરશું, બરોબર ને, સર્વ કરશું, એનો પણ વિડીયો લેવાનો હોય ને. એમ નહી રે, ખાવાને ઉતાવળ છે. એમ કરીને આપણે જલ્દી કરાવી લીધું, ભૂખ લાગી ગઈ, પરસેવો વળી ગયો એમ ને, ગરમી પણ બહુ થાય. મિત્રો ચોક કેવો માર્યો એને, આપણે ગરમી નું રહેવાતું નથી, રસોડામાં એસી હોય તો ગરમી માં થાય. કેટલીક વાર છે તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં, તો ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ બધાને.